गुड मॉर्निंग केम छो विद्यार्थी मित्रों चेक कैब बीपीएस जनाब कुतुबुद्दीन मौलिम बॉयज़ प्राइमरी स्कूल्स। विद्यार्थी मित्रों आपणे धोरण 3 गुजराती विषय भणवाना छे बाळको अने आपणे कलसोरमां पाठ 6 पूर्ण थई गयुं छे बराबर। बतक अने अथवा पण हंस अने तेना सवाल जवाब पण आपणे जोई लीधा। स्वदेहभूतिमां आपणे पछी लखीशुं। तो चलो विद्यार्थी मित्रों आजे आपणे नवो पाठ शुरू करिए। एक छलांगे दरियो कूदो। हवे एक छलांगे दरियो कूदाय ना? नहीं कूदाय बराबर ने। आपणे माणस छीए अने दरियो केटलो मोटो होय छे एटले आपणे एक छलांगे दरियो कूदी शकता नथी। पण अहींया जे हनुमान दादानी वात करवामां आवी छे तो ते एक જ છલાંગે દરિયો પાર કરીને બીજી તરફ જાય છે લંકામાં। તો શું કહે છે? તે તો ભગવાન છે અને તે હવામાં ઉડી શકે છે, વાયુપુત્ર જેને કહેવાય બરાબર। તો આપણે જોઈએ કે એક છલાંગે તે દરિયો કૂદીને પછી શું કરે છે। તો પહેલાં આપણે શબ્દ જોઈ લઈએ, જે કાવ્ય ભણવાના છે તેના આપણે શબ્દનું પહેલાં વાંચન કરી લઈએ અને થોડાક અર્થ પણ સમજી લઈએ। તો લંકા, હવે આપણે જે જોઈએ છીએ રામાયણ અને મહાભારત, તો તેમાં રામાયણનો એક પાર્ટ છે તેમાં લંકા જે હોય છે તે હનુમાન દાદા તેને સળગાવી દે છે અને તે જ અહીંયા આપણે કાવ્યમાં ભણવાનું છે। અને રામાયણ અને મહાભારતમાં આપણે જોયું હશે કે હનુમાન દાદાના કેટલા પરાક્રમો છે બરાબર ને। તો અહીંયા આપણે હનુમાન દાદાની જ વાત કરવાની છે। તો લંકા તે શું કરે છે? સળગાવી દે છે। પૂંછડી, હનુમાન દાદાની પૂંછડી હોય છે ને બધાએ જોઈ હશે બરાબર। હવે તો ટીવી સિરિયલો અને કાર્ટૂનમાં પણ જોવા મળે છે, તો તેમાં પણ તમે હનુમાન દાદાને જોયા હશે બરાબર। સળગી એટલે કે જે તે લંકા હોય છે તે લંકામાં આગ લગાવી દે છે એટલે તે બધું ત્યાં સળગી જાય છે। ગાભા, ગાભા એટલે શું? ગોદડા વિસ્તારા જે હોય, કપડું એટલે કે જે ચીથડું હોય અને તે જે મહેલમાં જે ગાભા રાખેલા હોય છે મોટા મોટા ગાદલા અને કપડાં, તે બધું જ સળગીને ખાક થઈ જાય છે। દિવાસળી, હવે દિવાસળી તો બધાએ જોઈ જ હશે આપણે બરાબર ને, કે દિવાસળી કેવી હોય, આપણે તેને સળગાવીએ, મમ્મી ચીવડો સળગાવીએ છીએ બરાબર ને। તો દિવાસળી તો બધા જોઈ જ હશે કે દિવાળીમાં તમે શું સળગાવો છો, તેમાંથી ફટાકડા સળગાવો છો। આગળ જોઈએ મકાન, હવે આપણે ઘર હોય, મકાન હોય, મહેલ હોય બરાબર ને, તો આપણે તેને મકાન પણ કહી શકીએ છીએ। આગળ શું છે? મહેલ, હવે મોટા મોટા રાજા મહારાજાઓ શામાં રહેતા હતા? મહેલમાં રહેતા હતા બરાબર ને। આગળ જોઈએ આપણે નવો શબ્દ બજાર, અને બજાર પણ બધાએ જોયું હશે, બધી જ રીતના બજાર ભરાય છે, કાપડના હોય કે શાકભાજીના હોય બરાબર ને, કે કોઈ પણ વસ્તુના હોય કે રમકડાના હોય કે બજાર હોય। તો હવે આગળ જોઈએ આપણે જે ગીત ભણવાના છે તેની સમજૂતી આપણે મેળવી લઈએ વિદ્યાર્થી મિત્રો। તો ચાલો આપણે ગીત ગાઈએ ગીતડું। લંકા તારી સળગી ગઈ, પૂંછડી મારી સાજી રહી। હવે જે હનુમાન છે, હનુમાન દાદા શું કહે છે કે લંકા જે છે તે લંકા તારી સળગી ગઈ। હવે મને લંકામાં જે આગ લગાવવાની હતી તેમાં મને દરિયો પાર કરીને પણ આવવો પડ્યો, તો હું એક મિનિટમાં દરિયો પાર કરીને આવી ગયો અને તારી લંકાને મેં સળગાવી દીધી અને મને કોઈની જરૂરત ન પડી। હવે જે ઈશ્વર કામ કરી શકે છે વિદ્યાર્થી મિત્રો તે આપણે નહીં કરી શકીએ બરાબર ને। પૂંછડી મારી સાજી રહી, હવે હનુમાન દાદા શું કહે છે રાવણને કે લંકા જે છે તો તે તારી લંકા તો સળગી નાખી, મેં સળગાવી દીધી, પણ મારી પૂંછડીને પણ આંચ ન આવી એટલે કે મારી પૂંછડી પણ ન સળગી, એટલે કે હું તો સાજો રહ્યો બાજો રહ્યો પણ મારી પૂંછડીને પણ મેં સળગવા નહીં દીધી, તારી લંકામાં જે મેં આગ લગાવી તે મારી પૂંછડીને પણ અડી શકી નહીં બરાબર। આગળ જોઈએ આપણે, તેલ પણ તારું, ગાભા પણ તારા, દિવાસળી પણ તારી ગઈ। હવે શું કહે છે કે લંકામાં જે તેલ હતું તે પણ તારું હતું, ગાભા એટલે ગોદરા વિસ્તારા કપડાં જે સારા સારા કપડાં હતા તે બધું તારું હતું, દિવાસળી દિવાસળી પણ મેં મહેલમાંથી જ લીધી, બધું તારું જ હતું, મારું કશું ન હતું, તો પણ મારી પૂંછડી સાજી રહી। તેલ પણ તારું, ગાભા પણ તારા, દિવાસળી પણ તારી ગઈ અને પૂંછડી મારી સાજી રહી,
બરાબર તો શું કહે છે કે તારું જે મકાનમાં કે મહેલમાં જે તેલ હતું તે પણ તારું જ હતું અને ગાભા એટલે કે ગોદરા વિસ્તારા કપડાં મકાન જે હતું તે બધું તારું જ હતું અને દીવાસળી પણ તારી જ હતી મેં તો કશું કર્યું નથી અને મેં કશી તૈયારી પણ કરી નથી મેં તારી દીવાસળીથી તારા મકાન તારું તેલ અને તારા ગાભાને સળગાવી દીધું અને પૂંછડી મારી સાજી રહી અને તો પણ મારી પૂંછડીને કશું થયું નહીં સળગ્યા મકાનો ને સળગ્યા મહેલો હવે જે નાના નાના લંકામાં મકાનો હતા તે પણ સળગી ગયા અને મહેલ હતો તે પણ બળીને ખાક થઈ ગયા બરાબર ઊભી બજારો પણ સળગી ગઈ હવે આજુબાજુ જે લંકામાં દુકાનો હતી જે બજારો ભરાતા હતા તે પણ બજારો પણ તેને સળગી દીધી સળગાવી દીધી હનુમાન દાદાએ ને પૂંછડી મારી સાજી રહી અને શું કહે છે કે મેં જેવું આગ લગાવી દીધું ત્યાર પછી તો તેમાંથી હું તેમાંથી નીકળીને ગયો તો પણ મને કશું થયું નહીં વિદ્યાર્થી મિત્રો જો હું તમને એક ચિત્ર બતાવું છું જો આ રહ્યા હનુમાન દાદા અને તેમની પૂંછડી છે જુઓ તે લંકાને સળગાવી દીધી છે અને તેમની પૂંછડીને કે તેમને કશું થતું નથી તે હવામાં ઉડી શકે છે બરાબર હનુમાન દાદાને વાયુપુત્ર પણ કહેવામાં આવે છે કેમ કે તે હવામાં ઉડી શકે છે હવા એટલે વાયુ એટલે કે તેમાં ઉડીને તે બહાર નીકળી જાય છે અને તેમને આગ જે છે તે પણ તેમની પૂંછડીને પણ અડી શકતી નથી હવે આપણે તો આગમાં જઈએ તો આપણે બળીને ત્યાં જ ખાક થઈ જઈએ અને મરી જઈએ પણ અહીંયા તે લંકા જે સળગાવે છે તે હનુમાન દાદા શું કહે છે રાવણને કે તારી લંકા મેં સળગાવી દીધી દીવાસળી પણ તારું હતું મહેલ પણ તારા હતા ગાભા એટલે કે તારા કપડાં હતા બધું જ હતું તારા મકાનો તારી બજાર બધું સળગાવી દીધું પણ મને કશું થયું નહીં તો વિદ્યાર્થી મિત્રો ખાલી આપણે આજે આજ આ કાવ્ય ભણવાની છે કાલે આપણી જે મોટી વાર્તા છે હનુમાન દાદાની તે આપણે ભણીશું તો વિદ્યાર્થી મિત્રો આજે કવિતા છે નાની તે તમારી નોટબુકમાં સારા અક્ષરે એકવાર લખવાની છે અને જે આગળ મેં શબ્દ તમને લખાવ્યા તે પણ સારા અક્ષરે તમારે એકવાર નોટબુકમાં લખવાનું છે હવે કાલે આપણે આગળ એક નવી વાર્તા ભણીશું ઓકે થેન્ક યુ